हेलो फ्रेंड्स, ऑटोमोटिव इलेक्ट्रिकल एंड इलेक्ट्रॉनिक्स, माई सेल्फ कैवल पटेल, असिस्टेंट प्रोफेसर ऑटोमोबाइल इंजीनियरिंग डिपार्टमेंट। मित्रों, तमारो आ सब्जेक्ट ऑटोमोटिव इलेक्ट्रिकल एंड इलेक्ट्रॉनिक्स हूँ भणावानो छूँ, जेनो सब्जेक्ट कोड है 316-0209। હવે એના સબ્જેક્ટના નામ ઉપરથી તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે આ સબ્જેક્ટનો કન્ટેન્ટ શું હશે। આપણે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોટિવ વ્હીકલ, ઓટોમોબાઈલની અંદર યુઝ થતા ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સ વિશે આપણે ભણવાનું છે, બરાબર। એ કોમ્પોનન્ટ્સ કેવી રીતે બને, એનો પ્રિન્સિપલ શું, એનું કામ શું, કેવી રીતે એનું રિપેરિંગ થાય, એની ડિઝાઇન સ્ટ્રક્ચર શું છે, એ બધું જ આપણે આ સબ્જેક્ટની અંદર સ્ટડી કરવાનું છે। તો આપણે જોઈએ ટીચિંગ સ્કીમ એન્ડ એક્ઝામિનેશન સ્કીમ। તો ટીચિંગ એન્ડ એક્ઝામિનેશન સ્કીમની અંદર ત્રણ વસ્તુ આપણને ખ્યાલ છે કે લેક્ચર, ટ્યુટોરિયલ એન્ડ પ્રેક્ટિકલ। તો ચાર લેક્ચર આવે છે પર વીક, ટ્યુટોરિયલ કોઈ આવતું નથી અને એક પ્રેક્ટિકલ સેશન હોય છે, બરાબર। અને આ સબ્જેક્ટની ક્રેડિટ છે 5। એક્ઝામિનેશનની અંદર કેવી રીતે હોય છે, તો થિયરી એક્ઝામ એક્સટર્નલ 70 માર્ક્સની હોય છે અને મિડ સેમેસ્ટર એક્ઝામ એ 30 માર્ક્સની હોય। એના સિવાય પ્રેક્ટિકલની અંદર જોઈએ તો આપણે 30 એન્ડ 20 50 માર્ક્સનું પ્રેક્ટિકલો જ, એમ કરી કુલ ટોટલ 150 માર્ક્સ થાય છે। અને 150ની અંદર આપણે જે માર્ક્સ લાવશો એના પ્રમાણે જીટીયુની અંદર તમને જે રિઝલ્ટની અંદર ગ્રેડ આપવામાં આવે છે એ 150માંથી કેટલા ઓપટેન કરો છો એ પ્રમાણે એનું ગ્રેડ હોય છે, ઓકે। ટોટલ 7 ચેપ્ટર છે આ સબ્જેક્ટની અંદર। આપણે જોઈએ સબ્જેક્ટનો ઓવરવ્યૂ, જોઈએ બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે કરીએ તો ચેપ્ટર 1 છે ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ। તો ઇલેક્ટ્રિકલ બેઝિક સિસ્ટમ શું છે, એની અંદર શું આવે, તો પહેલી જ એક વસ્તુ તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, તો ઇલેક્ટ્રિકલની અંદર શું આવશે, તો ઇલેક્ટ્રિસિટી, વીજળી અથવા તો પાવર આપણે કહી શકીએ। તો એ વીજળી જનરેટ કઈ રીતે થાય, સ્ટોરેજ કઈ રીતે થાય, એનું ડિસ્ટ્રિબ્યુશન કઈ રીતે, મેઇન વસ્તુ આ 3 છે, જનરેશન, સ્ટોરેજ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન। એના સિવાય છે કેબલ્સ, ટાઈપ્સ ઓફ કેબલ્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્વિચ, કોમર્શિયલ વ્હીકલ અને બસ, 4-3 એન્ડ 4 વ્હીલરનો વાયરિંગ ડાયાગ્રામ, આ બધી વસ્તુ આપણે ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર ભણવાની છે। જેવી કે અર્થિંગ, આ બધી જ સિસ્ટમ બેઝિક જે આપણે કહી શકીએ એ બેઝિક વસ્તુ આ ફર્સ્ટ ચેપ્ટરની અંદર આવી જશે। નંબર 2, સેકન્ડ ચેપ્ટર બેટરીઝ એન્ડ સ્ટાર્ટિંગ સિસ્ટમ। આપણે બધા જ જાણીએ છીએ કે બેટરીઝ, તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેટરી યુઝ ઇન ઓટોમોટિવ વ્હીકલ્સ, આપણે જોઈએ તો 12 વોલ્ટથી લઈ 24 વોલ્ટની બેટરી, આપણે જુદી જુદી ટાઈપની બેટરીઝ આવતી હોય છે, બરાબર। ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેટરીઝ યુઝ ઇન ઓટોમોટિવ વ્હીકલ, લાઈક લેડ એસિડ બેટરી, અલ્કલાઇન બેટરી એન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેટરી, ડ્રાય, વેટ, ઓકે। તો બેટરીનું કામ શું, એની એફિશિયન્સી, કેપેસિટી, બેટરી ડિસ્ચાર્જ થઈ હોય તેનું મેઝર કઈ રીતે કરવાનું, બેટરી ફેલિયર કન્ડિશનમાં થાય, તો આ એક પોર્શન, હાફ પોર્શન બેટરી વિશે છે। એના પછી છે સ્ટાર્ટિંગ સિસ્ટમ, તો આપણે જે વ્હીકલ સ્ટાર્ટ કરીએ છીએ તો સ્ટાર્ટ કઈ રીતે થાય, મૂળ બેઝિક શરૂઆતથી સ્ટાર્ટ કઈ રીતે થાય, કેવી રીતે આપણે જે ચાવી ઓપરેટ કરીએ, કી ઓપરેટ કરીએ અથવા તો સેલ લગાવીએ તો કેવી રીતે ચાલુ થાય, એ બધી જ વસ્તુ જેની અંદર જુદી જુદી ડ્રાઇવ્સ આવતી હોય છે, ડ્રાઇવ મિકેનિઝમ, બરાબર, ચોક, આ બધી વસ્તુ એની અંદર આવતું હોય છે। એના પછી છે ચેપ્ટર 3, ચાર્જિંગ સિસ્ટમ એન્ડ લાઇટિંગ ઓક્સિલરીઝ। આપણને ખ્યાલ છે કે બેટરી હોય, ચાલુ કરી દીધું તમે સ્ટોરેજ, બેટરી, બેટરી સ્ટોરેજ ડિવાઇસ, મને વ્હીકલ ચાલુ કર્યું, ચાલુ થયા પછી એમાંથી પાવર વપરાવાનો, તો ચાર્જિંગ કેવી રીતે કરવું, તો ચાર્જિંગ કરવા માટે એસી ડાયનેમો, ડીસી ડાયનેમો, એસી ડાયનેમોને આપણે ઓલ્ટરનેટર કહીશું, એ બધું જેની અંદર ભણીશું, કરંટ રેગ્યુલેટર, તો આ બધો પોર્શન ચાર્જિંગમાં આવશે, ઓલ્ટરનેટરનો એ પણ। જ્યારે લાઇટિંગ ઓક્સિલરીઝ, આપણે લાઇટ કઈ રીતે, હેડ લેમ્પ, ટેલ લેમ્પ, પાર્કિંગ લેમ્પ, બ્રેક લેમ્પ, આ બધી જ ફોગ લાઇટ, જેટલા પ્રકારની લાઇટિંગ આવતી હોય એ બધું જ લાઇટિંગનું ઓક્સિલરીઝની અંદર સમાવેશ થઈ જશે। એના પછી છે ઇલેક્ટ્રોનિક ફ્યુઅલ ઇન્જેક્શન ઇગ્નિશન સિસ્ટમ। અત્યારે ફ્યુઅલ ઇન્જેક્શન મોસ્ટલી આપણે ડીઝલ એન્જિનની વાત કરીએ તો એની અંદર ઇન્જેક્ટરનો યુઝ થતો હોય, તો એ ફ્યુઅલ જે ઇન્જેક્શન થાય છે સેન્સર બેઝ થઈ ગયું અત્યારે, બરાબર, તો એ ઇલેક્ટ્રોનિક
ઇલેક્ટ્રોનિક્સ પર કામ કરશે, એ સિસ્ટમ આપણે આની અંદર ભણીશું. એના સિવાય છે ઇગ્નિશન, એમાં પણ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ આવી ગઈ, સેન્સર, ફ્યુઅલ ઇન્જેક્શન એન્ડ ઇગ્નિશન, એ બધું આની અંદર આપણે જોઈશું. ઇલેક્ટ્રોનિક સ્પાર્ક ટાઈમિંગ કંટ્રોલ ને બધું, સ્પાર્કનું ટાઈમિંગ જે કંટ્રોલનું હોય છે. પછી ચેપ્ટર 5 છે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ. હવે આપણે આ ચાર પોર્શન જે ભણ્યા એ ઇલેક્ટ્રિકલ સુધીના. હવે આપણે ઇલેક્ટ્રોનિક પર જોઈએ તો ઇલેક્ટ્રોનિકની અંદર કરંટ જે રિસન્ટ ટ્રેન્ડ શું છે એન્જિન મેનેજમેન્ટનો, બરાબર ઇલેક્ટ્રોનિક બેઝ ઉપર જઈ રહ્યા છે જુદા જુદા એન્જિન. આપણે બાઇકની ને એક્ટિવાની ને એ બધાની વાત કરીએ તો એમાં જોઈજો તમે સેન્સર, જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ વધારો થતો જાય, જે મેન્યુઅલી મિકેનિકલી હતા ઓપરેટ થતા, એની જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ આવતા થઈ ગયા છે. ઓકે, એના પછી છે ચેપ્ટર 6 સેન્સર્સ એન્ડ એક્ચ્યુએટર્સ. તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેન્સર્સ યુઝ ઇન ઓટોમોટિવ વ્હીકલ, લાઈક રિવર્સ સેન્સર, પછી પાર્કિંગ લાઇટ. જુદા આપણે રિવર્સ ગાડી કરતા હોય તો સેન્સર મૂકેલું હોય છે, ડિસ્ટન્સ થોડું થાય, નજીક આવવા જાય, આપણને તરત જ એ વોર્ન કરશે, બરાબર. રિવર્સ કેમેરા, જુદા જુદા પ્રકારના સેન્સર આવતા હોય છે. એન્જિનની અંદર વાત કરીએ તો આપણે ઓક્સિજન સેન્સર, ક્રેન્ક એંગલ પોઝિશન મેઝર કરવાનું સેન્સર, ફ્લો સેન્સર, આ બધા જુદા જુદા ટાઈપના સેન્સર યુઝ થતા હોય છે. એના સિવાય એક્ચ્યુએટર પણ આવતા હોય છે, રિલે ને બધું. ઓકે, એન્ડ લાસ્ટ નંબર 7, ચેપ્ટર નંબર 7 હોર્ન્સ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હોર્ન યુઝ, હોર્ન ઓપરેટ કઈ રીતે થાય એ પણ જોવાનું. એના સિવાય બીજું આ ચેપ્ટરની અંદર જુદા જુદા મીટર્સ, કે જેમ કે આપણે જોતા હોઈએ છીએ કે સ્પીડોમીટર, ઓડોમીટર, ટેકોમીટર, ટ્રીપ મીટર, ઓઇલ લેવલ ઇન્ડિકેટર, આ બધા જ મીટર્સ. એના સિવાય ગેજ, કે જેવા જેવા કૂલન્ટ ટેમ્પરેચર ગેજ, ઓઇલ ટેમ્પરેચર ગેજ, બરાબર, ફ્યુઅલ ગેજ, જુદા જુદા ગેસ કઈ રીતે ઓપરેટ કરે. આપણે ગાડી ચલાવતા હોય, આગળ કૂલન્ટ પૂરું થઈ ગયું હોય તો આપણે ઇન્ડિકેટરની અંદર ઇન્ડિકેટ કરતું હોય છે, લાઇટ બતાવતું હોય છે, તો એ ત્યાં સેન્સર હોય, સેન્સર મૂકેલું હોય, સેન્સ કરેલા આપણને અહીંયા બહાર ઇન્ડિકેટ કરે. આ બધી જ વસ્તુઓ આપણે આ જુદા ચેપ્ટરની અંદર જોવાનું છે. એવી જ રીતે આપણે ઓટોમોટિવ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સના વિશે લગભગ મોટાભાગનો કોન્સેપ્ટ આ 7 ચેપ્ટરની અંદર જોઈ લઈશું. તો હવે આગળનું નેક્સ્ટ પોર્શન જે ચેપ્ટર ચાલુ કરીશું એ આગળના વિડીયોમાં આવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.